બે દિવસ પહેલા યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા બાદ સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે એક ઈસમની ધરપકડ કરી હતી. તેને પાકીટ ચોરીના વહેમમાં લાકડાના ફટકા માર્યા બાદ યુવાનનું મોત થયાની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો અને કલરકામ કરતો ઇમ્તિયાઝ પઠાણ તારીખ 9ના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ આવાસના ગેટ નંબર 4 પાસે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસને હકીકત મળી હતી કે રઘુ ઉર્ફે મોહસિન શિયદ નામના ઇસમની ગેટ નંબર 4 પાસે રઘુ ઉર્ફે મોહસિન નામના યુવકનો ઝઘડો થયો હોવાની વિગતો બહાર આવી હતી, જે દિશામાં પોલીસે તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આરોપી રઘુ ઉર્ફે મોહસિન યુસુફ શિયદ મિત્ર મોઇન પઠાણ સાથે અહીં ચા પીવા ગયો હતો, ત્યારે રઘુના ખિસ્સામાંથી કોઈકે પર્સ કાઢવાની કોશિશ કરી હતી, જેથી નજીક ઉભેલા ઇમ્તિયાઝે પર્સ ચોરી કરવાની કોશિશ કરી હોવાનું માની રઘુ શિયદે લાકડાનો ફટકો માથા પર મારી દેતા મોત થયું હતું. હત્યારા રઘુ શિયદના પિતા યુસુફ શિયદ NDPSના ગુનામાં અનેકો વખત પકડાઈ ચૂક્યા છે. અમરેલી પોલીસે રઘુની ધરપકડ કરી હતી અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જોકે આરોપીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ શરૂ કરી નાખી હતી. અમરોલી પોલીસ સ્ટેશનમાં એક ગુનો બનાવ નોંધાયેલો છે. આ મરણ જનાર વ્યક્તિ ઇમ્તિયાઝ ગુલામભાઈ પઠાણ, કે જે કલરકામનો વ્યવસાય કરે છે, તેઓ ગત રાત્રે કલરકામ કરી અને પોતાની ઘરે નહીં આવેલાનો બનાવ સામે આવેલો હતો. તપાસના અંતે તેમની ડેડ બોડી SMC આવાસ ગેટ નંબર 4 પાસેથી મળી આવેલી હતી. શરૂઆતમાં મરણ જનાર કોણ છે તેની ખ્યાલ આવેલો નહીં હતો અને ગુનો પણ શોધાયેલો રહેલો હતો. પોલીસે તપાસના અંતે આ કામે એક આરોપીને અટક કરેલ છે, મોહસિન ઉર્ફે રઘુ યુસુફ સૈયદને અટક કરવામાં આવેલ છે. અને આ ગુનામાં હકીકત જોતા આ બનાવ બનવા પાછળનું કારણ આમની પાસેથી જે પાકીટ રહેલું હતું, તે પાકીટ ચોરવાનો પ્રયત્ન કરતા તેની પાસેથી આ બનાવ બનવા પામેલો છે. હાલમાં સુરત પોલીસે આની ધરપકડ કરેલી છે આરોપીની અને રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલુમાં છે.